પેપર નંબર 13 સ્ત્રીઓની સમસ્યાઓ, તેમાં આપણે લોકો ગયા વિડીયોમાં યુનિટ 4 છે જે સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓ તેની ચર્ચા કરતા હતા. તો તેમાં મેં તમને લોકોને જે સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓ છે તે કઈ કઈ છે તેના વિશેની વાત કરી હતી. તો હવે આપણે આજના વિડીયોમાં કરવાનું છે કે સ્ત્રીઓની જે શૈક્ષણિક સમસ્યાઓ છે તેના કારણો કયા છે. તો આપણે આ પેપર છે તે સ્ત્રીઓને લગતું જ, અને સ્ત્રીને જે સમસ્યાઓ નડી રહી છે હાલના સમયમાં અને પ્રાચીન કાળમાં તે કઈ કઈ છે તેના વિશેનો પરિચય આપણે લોકો આમાં મેળવી રહ્યા છીએ. તો આગળ આપણે તેની આરોગ્ય સંબંધિત જે સમસ્યાઓ છે તેના વિશેની વાત કરી, અને આ યુનિટમાં આપણે લોકો શૈક્ષણિક સમસ્યાઓ વિશેની ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે આપણે જોવું જોઈએ કે સ્ત્રીઓ છે તેને અનેક શૈક્ષણિક સમસ્યાઓ છે તે નડતી હોય છે, જેનો પરિચય આપણે લોકો અગાઉના વિડીયોમાં મેળવી ચૂક્યા હતા. જેમ કે મેં તમને લોકોને કીધું હતું કે સ્ત્રી શિક્ષણ છે તેનો ધીમો વિકાસ થઈ રહ્યો છે. તેની જ સાથે આપણે એ પણ જોયું હતું કે સ્ત્રી શિક્ષણ છે તેની કક્ષા કેવી છે, તો પુરુષ શિક્ષણ કરતાં ઘણી નીચી જોવા મળી રહી છે. તેમજ સ્ત્રીઓમાં જે ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ છે તે પણ ઓછું આપણને જોવા મળે છે, અને અધવચ્ચેથી ઘણી સ્ત્રીઓ શિક્ષણ એટલે કે શાળા છોડી દેતી હોય તેનું પ્રમાણ પણ આપણા દેશમાં વિશેષ જોવા મળે છે. તેની જ સાથે સાથે આપણે અનેક એવા મુદ્દાઓ જેમ કે સહશિક્ષણમાં સ્ત્રીની સમસ્યાઓ જેવા મુદ્દાઓની પર ચર્ચા છે તે અગાઉના યુનિટમાં અગાઉના વિડીયોમાં કરી ગયા હતા. તો હવે આજના વિડીયોમાં જે કોઈ આપણે આ સમસ્યાઓ જોઈ એ સમસ્યાઓની પાછળ કયા કારણો છે જે કારણભૂત બનતા હોય છે તેના વિશેની વાત કરીશું. તો સ્ત્રીઓ છે તેની શૈક્ષણિક સમસ્યાઓ છે તેના કારણો કયા, તો તમને આ જે મુદ્દો છે તેમાંથી પ્રશ્ન પૂછાશે કે સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓના કારણોની ચર્ચા કરો. સૌથી પહેલાં તો આપણે તેની પૂર્વ ભૂમિકા જોઈએ કે આધુનિક યુગ છે તેમાં શિક્ષણ અને સામાજિક આર્થિક અને રાજકીય સશક્તિકરણનું એક અગત્યનું સાધન છે. જેમ આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે જો અત્યારના સશક્તિકરણ કરવું હોય તો એનું માધ્યમ કયું છે, તો કે શિક્ષણ, અને શિક્ષણ દ્વારા જ સામાજિક ગતિશીલતાનું જે કેન્દ્ર છે તે ખુલશે. તેનો દ્વાર છે, તેનું દ્વાર જે છે એટલે કે સામાજિક ગતિશીલતાનું દ્વાર કોણ, તો કે શિક્ષણ. જો શિક્ષિત વ્યક્તિઓ આપણા સમાજમાં વધી જશે એટલે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, જો દરેક લિંગમાં આપણે કહી શકીએ કે શિક્ષણનું સ્તર ઊંચું જશે તો સ્વાભાવિક રીતના આપણે લોકો એમ કહી શકીએ કે સમાજનો વિકાસ, પ્રગતિ અને જે તેની ગતિશીલતા છે તેના દ્વારો છે તે ખુલી જશે. તે વ્યક્તિનું સર્વાંગી વિકાસનું સાધન છે, એટલે કે શિક્ષણ છે તે વ્યક્તિના સર્વાંગી વિકાસનું સાધન ગણવામાં આવે છે. આથી વર્તમાન યુગમાં સ્ત્રી સાક્ષરતાના પ્રમાણ પરથી તે સમાજની સભ્યતાનું સ્તર છે તે નક્કી કરવામાં આવે છે, જેથી ભારતના બંધારણમાં શિક્ષણની જે અગત્યતા છે તે સ્વીકારવામાં આવી છે. લિંગભેદ વિના સૌને શિક્ષણ માટેની જે સમાનતાઓ છે તેનો મૂળભૂત અધિકાર પણ આજે આપણા બંધારણમાં આપવામાં આવ્યો છે, એટલે કે કોઈ પણ પ્રકારનો લિંગભેદ છે તે જોવામાં આવતો નથી. લિંગભેદભાવ વિના બધાને, સૌ કોઈને શિક્ષણનો જે એક સમાન અધિકાર છે તેનો મૂળભૂત હક છે તે આપવામાં આવેલો છે. શિક્ષણ છે તે સમાજના જે વિકાસ છે તેના માટેની પારાશીશી છે એમ આપણે લોકો કહી શકીએ. તેમ છતાં કેટલાક જે આપણા પરંપરાગત ખ્યાલો છે, નાની વયે લગ્ન, લિંગભેદ, ગરીબી, ગ્રામીણ સમાજોનું વ્યવસાયલક્ષી માળખું જેવી અનેક બાબતો છે તે સ્ત્રીના શિક્ષણની સમસ્યા ઉત્પન્ન કરતી એક કારણ તરીકે આપણે લોકો ઓળખાવી શકીએ. તો આ બધા જે મેં તમને કીધા, જેમ કે નાની વયે લગ્ન, લિંગભેદ, ગરીબી, ગ્રામીણ સમાજોનું વ્યવસાયીકરણ, એ બધી સમસ્યાઓ, એ બધી જે બાબતો છે તે સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાના કારણ તરીકે ગણાવી શકાય. તો હવે આ બધી સમસ્યાઓને આપણે લોકો અહીંયા વિગતવાર એક એક મુદ્દામાં સમજીશું. તો સૌથી પહેલું આવે છે કે સ્ત્રી શિક્ષણ વિશેના જે પરંપરાગત મૂલ્યો છે તેનું સાતત્ય.
તો ભારતીય સમાજ છે તેમાં તમે લોકો જોઈ શકો છો કે પરંપરાથી જ કન્યા જન્મ અને ઉછેરની અવગણના કરવામાં આવી છે, અને એ જે કન્યા જન્મ અને તેના ઉછેરની અવગણના છે તે પરંપરાગત છે. સ્ત્રી જીવન સંબંધિત એક એવી માન્યતા પણ આપણા સમાજમાં રહેલી છે કે સ્ત્રીની ભૂમિકા તો માત્ર કેવી, તો કે ગૃહિણી તરીકેની. જોકે આ પ્રવૃત્તિ બિનઉત્પાદક છે. પરંપરાગત ભારતીય સમાજમાં સ્ત્રી શિક્ષણ ઉપર પ્રતિબંધ હતો તે આપણે સૌ જાણીએ છીએ કે પહેલાંના સમયમાં સ્ત્રીઓ છે તે શિક્ષિત નહોતી, એને શિક્ષણ લેવાનો કોઈ પ્રકારનો અધિકાર આપવામાં નહોતો આવ્યો, અને ઘર બહારની જે તમામ પ્રવૃત્તિઓ છે તે સ્ત્રી માટે તેના ઉપર નિષેધ મૂકવામાં પણ આવ્યો હતો તેવું પણ આપણે લોકોએ જોયું છે. સ્ત્રીઓને શિક્ષણની જરૂર નથી એવી માન્યતા પણ જે આપણો પરંપરાગત જે સમાજ હતો તેમાં પ્રવર્તી હતી કે સ્ત્રીને કોઈ શિક્ષણની જરૂર નથી. શા માટે સ્ત્રીને શિક્ષિત કરવી? સ્ત્રી શિક્ષણ લઈને ક્યાં જવાની છે? અંતે તો તેને પરણવાનું જ છે, અને અંતે તો તેને સાસરે જ જવાનું છે, તો શા માટે તેને શિક્ષિત કરવી અને પરિણામે તેને શિક્ષણથી વંચિત રાખવામાં આવતી? એટલા જ માટે અહીંયા કિરણ પ્રસાદ નામના જે એક વિદ્વાન છે તે નોંધે છે કે સ્ત્રી શિક્ષણ સંબંધી પરંપરાગત માન્યતાઓ સ્ત્રીને તેના બાળપણમાં શીખવેલી ભૂમિકા સ્વરૂપે લોકોના મનમાં જે પડેલી છે તે જે માન્યતા લોકોના મનમાં પડેલી છે તેના કારણે સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવતી હોય છે. એટલે કે જે પરંપરાગત મૂલ્યો જે સ્ત્રીઓ માટે નક્કી કરવામાં આવ્યા છે કે સ્ત્રીને તો ઘરનું જ કામ કરવાનું, તે તો એક ગૃહિણી તરીકેની જ કાર્ય ભૂમિકા છે તે ભજવે છે, ભજવવી જોઈએ, તેના તો લગ્ન કરીને તેને સાસરે વડાવી, આવી જે આપણા પરંપરાગત મૂલ્યો છે જે માન્યતાઓ છે તેના કારણે સ્ત્રી શિક્ષણની સમસ્યા છે તે ઉત્પન્ન થતી આપણને જોવા મળે છે. ત્યારબાદ બીજું આવે છે જે કારણ, તે છે નાની વયે લગ્ન, એટલે કે બાળ લગ્ન. તો ભારતમાં આજે પણ કેટલાક સમુદાયોમાં અને કેટલીક જ્ઞાતિઓમાં બાળ લગ્ન પ્રથા પ્રવર્તે છે. હવે આ બાળ લગ્ન વિશે મારે તમને બહુ વધુ સમજૂતી આપવાની જરૂર રહેતી નથી, અને બાળ લગ્ન જે પ્રતિબંધનો કાયદો અત્યારના છે આપણા ભારતીય સમાજમાં બાળ લગ્ન પ્રતિબંધનો કાયદો છે, છતાં પણ ભારતમાં સ્ત્રીની લગ્ન વય 16 વર્ષની હોવાનું કિરણ પ્રસાદે નોંધ્યું છે. કેટલાક રાજ્યમાં તો આનાથી પણ નીચી ઉંમરે લગ્ન કરી દેવામાં આવતા હોય છે. નાની વયે લગ્ન સ્ત્રીના શિક્ષણ ઉપર વિપરીત અસર પાડે છે. આ આપણે સ્વાભાવિક રીતના સમજી શકીએ કે નાની વયે લગ્ન થઈ જાય એટલે શું થાય છે કે તેને શિક્ષણથી વંચિત રહેવું પડતું હોય છે, અને બાળ લગ્નના કારણે છોકરીઓ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણથી આગળ વધી શકતી નથી. કન્યાના નાની વયે જ્યારે લગ્ન કરવામાં આવે છે તો તેની પાછળ સ્ત્રીના જાતીય જીવન ઉપર નિયંત્રણની વિચારસરણી ભાગ ભજવતી આપણને જોવા મળે છે. તેથી આ બાબતને પણ સ્ત્રીઓના શૈક્ષણિક સમસ્યા તરીકે ગણાવી શકાય. એટલે નાની વયે જ્યારે લગ્ન કરી દેવામાં આવે છે ત્યારે જે સ્ત્રીનો જે શૈક્ષણિક વિકાસ છે તે કેવો થાય છે, તો કે રૂંધાય છે, અને પરિણામે તે શિક્ષિત બની શકતી નથી, અને એના કારણે સ્ત્રીને શૈક્ષણિક સમસ્યાઓ નડે છે તેમ આપણે લોકો કહી શકીએ. ત્યારબાદનો મુદ્દો આવે છે પુત્રનું વિશેષ મહત્વ, એટલે કે પુત્ર મહત્વ. તો પરંપરાથી પુત્ર છે તેનું ધાર્મિક અને સામાજિક રીતે વિશેષ મહત્વ રહેલું છે. એ તો આપણે સૌ જાણીએ જ છીએ કે દીકરી કરતાં દીકરાની જે ઉછેર કરવાની પદ્ધતિ છે તેમાં આપણે બહુ મોટો ભેદભાવ જોઈએ છે, અને જો દીકરી જન્મ થાય તો તેની અવગણના કરવામાં આવતી હોય છે, જ્યારે દીકરાનો જન્મ થાય છે ત્યારે એનું જે આપણે કહી શકીએ કે દીકરાના જન્મને વધાવવામાં આવતો આપણા સમાજમાં જોવા મળે છે. આથી પુત્રના ઉછેર અને શિક્ષણને વધુ મહત્ત્વ અપાય છે, જ્યારે દીકરીના ઉછેર અને શિક્ષણને ઓછું મહત્ત્વ અપાય છે. જ્યારે બંનેના શિક્ષણનો પ્રશ્ન કુટુંબમાં આવતો હોય છે કે બંનેમાંથી કોને ભણાવવું
કોઈ એક જ વ્યક્તિને જ્યારે ભણાવવાની હોય છે ત્યારે પુત્રની પસંદગી કરવામાં આવતી હોય છે, અને પરિણામે પુત્રીઓએ શું કરવું પડે છે, પોતાના સપનાઓ છે તેને અહીંયાની ત્યાં ઊભા રાખી દેવા પડે છે. તે એટલે કે જે શિક્ષિત થવાનું જે સપનું એક દીકરીએ જોયું હોય છે તે દીકરાના એજ્યુકેશનની પાછળ, દીકરાના પુત્રની પાછળ, દીકરાના શિક્ષણની પાછળ તેને પોતાના આ સપનાને શું કરવું પડે છે, તો કે પૂરું કરી નાખવું પડતું હોય છે. એટલા જ માટે લીલા દુબે છે તે લખે છે કે મા બાપ પુત્રને ઉચ્ચ શિક્ષણ આપવાનું પસંદ કરે છે પરંતુ પુત્રીને ઉચ્ચ શિક્ષણ આપવાનું પસંદ કરતા નથી. આનું કારણ એ છે કે મા બાપ પુત્રને કુટુંબની આર્થિક જાયદાદ ગણે છે. આથી વધુ શિક્ષણ મેળવેલ પુત્ર પિતાની મિલકતની સંભાળ અને વધારો કરવા સક્ષમ બનશે એવું દરેક મા બાપના મનમાં હોય છે. જ્યારે પુત્રી છે તે સાસરે જવાની હોય, ત્યાં ઘર સંભાળવાનું હોય, અને તેથી તેમને વધુ શિક્ષણની જરૂર નથી. આમ પુત્રનું મહત્ત્વ છે તે સ્ત્રીની શૈક્ષણિક સમસ્યા તરીકે આપણે લોકો ગણાવી શકીએ. ત્યારબાદ આવે છે સ્ત્રી પુરુષ વચ્ચેની જે સામાજિક અલગતા છે તેનો ખ્યાલ, એટલે કે પરંપરાગત સામાજિક ખ્યાલો. તો સમાજના જે પરંપરાગત ખ્યાલો છે તે સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યા તરીકે ગણી શકાય. કેટલીક જ્ઞાતિઓમાં સ્ત્રી પુરુષ વચ્ચેના જે સંપર્કો છે તેના ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે, અને જેના કારણે સ્ત્રી છે તે ઉચ્ચ શિક્ષણ લઈ શકતી નથી. આ જે નિયમ છે કે સ્ત્રી પુરુષ વચ્ચે જે એક પ્રકારની આપણે કહીએ નિયંત્રણ, એટલે કે બંને વચ્ચેના સંપર્કોમાં જે નિયંત્રણ મૂકવામાં આવ્યું છે તેના કારણે સ્ત્રી છે તે પુરુષ સાથે શિક્ષિત થઈ શકતી નથી, શિક્ષણ લઈ શકતી નથી. અને આના કારણે ઘણીવાર સ્ત્રીઓ માટેની જે અલગ સંસ્થાઓ છે, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, તેવી સંસ્થાઓમાં મેં તમને ગયા જ વિડીયોમાં સમજાવ્યું હતું કે જ્યારે કોઈ સ્ત્રીને એટલે કે કોઈ દીકરીને, દરેક મા બાપ છે તે પોતાની દીકરી માટે એવું ઈચ્છે છે કે તે દીકરીઓની કોલેજમાં ભણે, અભ્યાસ કરે, દીકરીઓની સ્કૂલ હોય તેમાં અભ્યાસ કરે. તે પોતાની દીકરીને પુરુષ સાથે ભણાવવાનું પસંદ કરતા નથી, અને જ્યારે તેને દીકરીઓની કોલેજ કે સ્કૂલોમાં એડમિશન મળતું નથી ત્યારે આવી દીકરીઓએ શું કરવું પડે છે, તો કે શિક્ષણથી વંચિત રહેવું પડતું હોય છે. એટલે આવા જે નિયમો છે, નિયમો પાછળ સ્ત્રીની જે જાતીયતાને છે નિયંત્રણ કરવાનો હેતુ સંકળાયેલો હોય તેવું આપણે લોકો કહી શકીએ. કેટલીક વખત મા બાપ છે તે પોતાની પુત્રીને કન્યાઓ માટેની અલગ શાળા કોલેજોમાં ભણાવવાનો આગ્રહ રાખે છે. ટૂંકમાં જે પરંપરાગત ખ્યાલો છે કે દીકરા સાથે દીકરીને ભણાવાય નહીં, જો છોકરાઓની સ્કૂલોમાં કે કોલેજોમાં દીકરીઓ જાય તો તેની જાતીય સતામણી વધુ થતી હોય છે, તેવો જે એક ખ્યાલ છે તે ખ્યાલ દરેક મા બાપના મનમાં ઉદ્ભવતો આપણને જોવા મળે છે. અને પરિણામે આ પરિસ્થિતિ પણ, પરંપરાગત ખ્યાલો પણ સ્ત્રીની શૈક્ષણિક સમસ્યા તરીકે આપણે લોકો ગણાવી શકીએ. ત્યારબાદ આવે છે ઝડપી વસ્તી વૃદ્ધિ. તો અત્યારના તમે લોકો જુઓ છો કે વસ્તી વૃદ્ધિનું પ્રમાણ છે તે ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. વસ્તી વૃદ્ધિની સમસ્યા છે તે પણ શિક્ષણની સમસ્યા હલ કરવામાં અવરોધક બને છે. ગરીબી, બેકારીનો સામનો કરતા જે મા બાપ છે એવી અપેક્ષા રાખે છે કે વધુ સંતાનો છે તે આજીવિકામાં આપણને મદદરૂપ બનશે, જેના કારણે વસ્તી વૃદ્ધિનો દર છે તે વધતો રહે છે. અને ઝડપી વસ્તી વૃદ્ધિના કારણે શાળાની સંખ્યા, શાળામાં ઓરડાની સંખ્યા, શિક્ષકોની સંખ્યા, શૈક્ષણિક સાધનોની તંગી વગેરે જેવી અનેક સમસ્યાઓ છે તે પેદા થતી આપણને જોવા મળે છે. અને આજે વસ્તી વૃદ્ધિ વધી રહી છે તેના કારણે જ્યારે ઘરમાં એટલે કે કુટુંબમાંથી જ્યારે શિક્ષણ લેવાનો પ્રશ્ન ઊભો થતો હોય છે કે કોને શિક્ષિત કરવા, દીકરાને કે દીકરીને, ત્યારે આવા વધારે વસ્તી ધરાવતા કુટુંબમાં દીકરાઓને ભણવા માટે આગળ મોકલવામાં આવે છે, જ્યારે દીકરીઓને શું કરવામાં આવે છે, તો કે પોતાના શિક્ષણથી વંચિતપણું અનુભવવાનું તે લોકોને પસંદ પાડવામાં આવતું જોવા મળે છે. આમ ઝડપી વસ્તી વૃદ્ધિ પણ જે આપણે કહી શકીએ કે સ્ત્રીઓના શિક્ષણના અવરોધરૂપ ગણવામાં આવે છે. ત્યારબાદ આવે છે ગ્રામીણ સમાજનું જે વ્યવસાયિક માળખું છે તે.
તો ગ્રામીણ સમાજ છે તેમાં આપણને જે વ્યવસાયિક માળખું છે તે કેવું જોવા મળે છે, તો કે ખેતી પ્રધાન. કારણ કે આપણા ભારત દેશમાં 70% વસ્તી છે તે ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતી જોવા મળે છે. વળી ગ્રામીણ વસ્તીના જે મુખ્ય વ્યવસાય છે એટલે કે કૃષિ છે, કૃષિ અને ખેતીના કામમાં વધુ માણસોની જરૂર પડે છે. અને સ્ત્રી પુરુષ ખેતીના કામ કરતા હોય ત્યારે ઘરમાં ગૃહ કાર્ય સંબંધિત જે કાર્યો છે તે છોકરીઓએ કરવાના રહેતા હોય છે. આ ઉપરાંત આપણે એમ પણ કહી શકીએ કે ગામડામાં શિક્ષણના મહત્ત્વનો નહિવત પ્રચાર થયો હોય છે, તેથી છોકરીઓને ઘરકામ અને કૃષિ વ્યવસાયમાં સાંકળી લેવામાં આવતી હોય છે. ભલે દીકરી સ્કૂલે જતી હોય, ગામડામાં દીકરીઓ સ્કૂલે મોકલવામાં આવે છે, તેમ છતાં સ્કૂલેથી આવ્યા પછી પણ તેણે પહેલાં કયો વ્યવસાય સંભાળવો પડે છે, તો કે ઘરકામ અને કૃષિ વ્યવસાય છે તેની સાથે પણ જોડાવું ફરજિયાત માનવામાં આવ્યું છે. અને પરિણામ શું આવે છે કે આવી દીકરીઓ બેય જગ્યાએ એટલે કે ઘરના કામમાં અને શિક્ષણમાં બંને જગ્યાએ પહોંચી શકતી નથી, પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી નથી શકતી, અને પરિણામ શું આવે છે તેને શિક્ષણથી વંચિત રહેવું પડતું હોય છે. આ રીતે ગ્રામીણ કૃષિ વ્યવસાય પણ સ્ત્રી શિક્ષણમાં અવરોધક બનતું આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે સ્ત્રી શિક્ષણ તરફ સમાજની ઉદાસીનતા. તો મધ્યયુગમાં સ્ત્રી શિક્ષણ ઉપર પ્રતિબંધ હતો. બાળલગ્ન, સ્ત્રી પુરુષ અલગતા, સ્ત્રીની જાતીય પવિત્રતા, લિંગભેદ વગેરે જેવા કારણોથી સ્ત્રીઓને ઘર બહાર શાળામાં શિક્ષણ લેવા માટે જવા પર નિષેધ મૂકવામાં આવ્યો હતો. અને આધુનિક વિચારસરણી છે તે પ્રમાણે આપણે એમ કહી શકીએ કે શિક્ષણના મૂલ્યોનો સ્ત્રીઓ માટે શું થયો છે, સ્વીકાર થયો છે. પરંતુ સ્ત્રી શિક્ષણ તરફની સમાજની જે ઉદાસીનતા છે તે બહુ ધીમી ગતિએ ઓછી થવા લાગી છે. આજે પણ 30% જેટલી સ્ત્રીઓ છે તે નિરક્ષર છે, જ્યારે પુરુષોમાં આ પ્રમાણ આપણને માત્ર 13% જેટલું જ જોવા મળે છે. અને આ પ્રકારની જે વિષમતા છે તેની પાછળ સમાજની જે ઉદાસીનતા છે તે જવાબદાર છે. હજી પણ ક્યાંક સ્ત્રી કોક સમાજમાં, ક્યાંક કોક ગામમાં સ્ત્રીઓ છે તે શિક્ષણથી વંચિત આપણને જોવા મળે છે, અથવા તો અડધું શિક્ષણ લીધું હોય અને અધ વચ્ચેથી શિક્ષણ છોડી દીધું હોય તેવા પણ પ્રસંગો આપણને ઉદ્ભવતા જોવા મળે છે. તો આ પણ એક કારણ તરીકે આપણે લોકો ઓળખાવી શકીએ. અને છેલ્લો મુદ્દો છે તે છે રોજગારી માટે સંઘર્ષ, એટલે કે સ્ત્રી શિક્ષણનો જે આર્થિક ઉત્પાદક છે તે ક્ષેત્રમાં ઓછો ઉપયોગ. તો જે સ્ત્રીઓ શિક્ષણ મેળવે છે તે બધી શિક્ષિત સ્ત્રીઓને નોકરી મળે એ જરૂરી નથી. એમાંની ઘણી સ્ત્રીઓ છે તે નોકરીથી વંચિત પણ રહેતી હોય છે. સ્ત્રીઓમાં વ્યાપક જે બેરોજગારી છે તે શિક્ષણથી શિક્ષણની જે ઉદાસીનતા છે તેનું કારણ બનતી આપણને જોવા મળે છે. કામ કરવા ઈચ્છાશક્તિ ધરાવતી જે શિક્ષિત સ્ત્રીઓ છે તેને પણ પૂર્ણ રોજગારી ન મળે તો તે સ્ત્રીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં ઉત્સાહ જોવા મળે છે, એટલે કે ઓછો ઉત્સાહ જોવા મળે છે. સ્વાભાવિક છે, આપણે ડિગ્રી જ લીધે રાખીએ અને એની સામે આપણને એ ડિગ્રીને અનુરૂપ કોઈ કામ ન મળે. જો કામ એટલે કેવું, તો કે જેનું આર્થિક વળતર આપણને મળતું હોય, તો સ્વાભાવિક રીતના આપણા મનમાં શું થઈ જાય છે, તો કે શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા આવી જતી હોય છે. આપણને એવું થાય છે કે ડિગ્રી લીધે રાખીએ છીએ પણ સામે નોકરી તો ક્યાંય મળતી નથી, અને પરિણામે એક સ્ત્રી તરીકે આપણે શું કરીએ છીએ, તો કે આપણા શિક્ષણને ત્યાં પૂર્ણ વિરામ આપી દેતા હોઈએ છીએ. આ ઉપરાંત વેતનની બાબતમાં પણ આપણે જોયું કે અસમાનતા, ભરતી બઢતીની જે બાબત છે તેમાં પણ લિંગ ભેદભાવ જેવી પરિસ્થિતિઓ હજી આપણા સમાજમાં આર્થિક વ્યવસાય પ્રત્યે આપણને જોવા મળે છે. અને તે પણ એક કારણ બનતું હોય છે સ્ત્રી શિક્ષણની સમસ્યા માટેનું. ટૂંકમાં જે આપણે લોકોએ આ બધા મુદ્દાઓની ચર્ચા કરી, સ્ત્રી શિક્ષણ વિશે પરંપરાગત મૂલ્યનું સાતત્ય, નાની વયે લગ્ન, પુત્રનું વિશેષ મહત્ત્વ, સ્ત્રી પુરુષ વચ્ચેની સામાજિક અલગતાનો ખ્યાલ, ગરીબી, ઝડપી વસ્તી વૃદ્ધિ, ગ્રામીણ સમાજનું વ્યવસાયિક માળખું, સ્ત્રી શિક્ષણ તરફની સમાજની ઉદાસીનતા, રોજગારી માટે
સંઘર્ષ, તો આ બધા ઉપરથી જે આપણે માત્ર એટલું કહી શકીએ, એટલે કે તેનો ઉપસાર એમ લખી શકીએ કે સુષ્મા સિંઘલ છે તેના મતે એમ કહેવામાં આવ્યું છે કે શિક્ષણની સુવિધાઓ વધારવાના તમામ પ્રયત્નો પછી પણ દેશમાં વિશાળ સંખ્યામાં સ્ત્રીઓ નિરક્ષર છે. શહેરી વિસ્તારની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ સંખ્યાની સ્ત્રીઓ નિરક્ષર છે. સ્ત્રીઓમાં સાક્ષરતાના નીચા દર માટે બે સંબંધિત કારણો છે. પહેલું, વ્યવસાયમાં સ્ત્રીઓનો ઓછો ઉપયોગ, અને બીજું, સમાજ દ્વારા શિક્ષણના મૂલ્યોનો સ્વીકાર. તો આ જે બધા કારણો છે તેના કારણે આપણે લોકો એમ કહી શકીએ કે સ્ત્રીઓને શૈક્ષણિક સમસ્યાઓ નડતી આપણને જોવા મળે છે આપણા સમાજમાં. તો આ હતો આજનો આપણો મુદ્દો, સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓના કારણો, જેમાંથી તમને પ્રશ્ન પૂછાય છે કે સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓના કારણોની ચર્ચા કરો. તો હવે પછીના વિડીયોમાં આપણે લોકો સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓની વિપરીત અસરો કઈ પડે છે તેના જીવન ઉપર તેની સાથે મળીશું.